રાજ્યસભા સચિવાલયના ડાયરેક્ટર પી નારાયણના નેતૃત્વ હેઠળ 50 જેટલા અધિકારીઓના ડેલિગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. આ અભ્યાસ પ્રવાસ અંતર્ગત ડેલિગેશન તારીખ 20 જૂને નર્મદા જિલ્લાના આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા અને લાયજન અધિકારી JR દવે નીતિન પટેલ ડેલિગેશનનું સ્વાગત કર્યું હતું. તારીખ 20 અને 21 જૂન 2024 દરમિયાન એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને આ ડેલિગેશનને ભવ્યતાના દર્શન કર્યા હતા. અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના 35 માળની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદયસ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિદ્યાંચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન SOUના ગાઈડ હેતુકભાઈ ત્રિવેદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા અંગે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. તદુપરાંત ડેલિગેશનને ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર, નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમનો ઇતિહાસ અને તેમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે માહિતી મેળવી હતી. તેમણે લેઝર શો પણ નિહાળ્યો હતો. આ ડેલિગેશને એકતાનગર ખાતે આવેલા વિવિધ આકર્ષણો પૈકી જંગલ સફારી પાર્ક, આરોગ્ય વન, એકતા મોલ, કેક્ટસ ગાર્ડનની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી. દીપક જગતાપ, JSTV, રાજપીપળા.